ચાઇનાની અંદર ઘટેલી ઘટના, એક વડીલની પાસે ઘોડો હતો, ઘોડો બહુ સરસ ઘોડો, પણ એક દાડો એ ઘોડો જતો રહ્યો, ઘોડો જતો રહ્યો એટલે ગામના લોકો ભેળા થયા ને કે હો હો બહુ ખરાબ થયું, બહુ ખોટું થયું. ત્યારે વડીલના મોઢામાં શબ્દ, કોને ખબર સારું થયું ખરાબ થયું, બને સાત આઠ દી થયા ને તે ઘોડો સાત આઠ ઘોડ્યું લઈને પાછો આવ્યો. એટલે ગામના બધા લોકો ભેળા થયા ને વખાણ મેળા કરેલા, તમારે કામ થઈ ગયું, આઠ ઘોડી આવી. ત્યારે પેલા વડીલના મોઢામાં શબ્દ નીકળ્યો, કોને ખબર સારું થયું ખરાબ થયું, જે કર્યું છે ભગવાન બરાબર કર્યું છે. વળી પંદર દાડા થયા, એનો યુવાન દીકરો ઘોડા પર બેસીને ક્યાંક જતો હતો, ઘોડા પછાડ્યો, પગ ભાંગી નાખ્યો. વળી ગામના લોકો ભેળા થયા, અરે રે બહુ ખરાબ થયો, કઈ શી ખાતરી સારું થયું ખરાબ થયું, ભગવાન જે કર્યું બરાબર છે. લોકોને મનમાં વિચાર થયો, આ ખરો ડોહો લાગે છે. બન્યું એવું, એ પ્રાંતની અંદર ભયંકર યુદ્ધ થયું અને યુદ્ધમાં સૈનિકો બહુ મરાણા. એટલે રાજાએ ફરમાન કર્યું કે તમે બીજા યુવાનો જેટલા જેટલા ગોતી ગોતી યુદ્ધની અંદર ભરતી કરી દો આ ગમે એવા લેવા માટે. અને ગોતતા ગોતતા આ વડીલની ઘેરા આવ્યા અને કીધું, તમારે દીકરાને યુદ્ધના મેદાનમાં મોકલવાનો. વડીલે કીધું, વાંધો નહીં, પણ પગ ભાંગી ગયો તો કે લંગડા લઈને જઈને મારું શું કામ છે. અને દીકરાને યુદ્ધમાં મોકલ, સમજાય, દીકરાને યુદ્ધમાં મોકલવો ન પડ્યો. અને ત્યારે લોકોના મોઢામાં શબ્દ નીકળ્યા, વડીલ બોલતા તે સાચું, શી ખાતરી સારું થયું ખરાબ થયું, ભગવાન જે કરતા હોય ભક્તો બધું સારું જ કરે, મારો માલિક મારું ખરાબ ક્યારેય ન કરે. તકલીફ ક્યાં પડે ખબર, આપણે નક્કી કર્યું ને ત્યારે જ થવું જોઈએ, એમ જ થવું જોઈએ, આપણી પદ્ધતિ થવું જોઈએ, એટલે આપણે દુઃખી થાય છે. ભક્તો ઠાકોરજી એની પદ્ધતિથી કરે છે ને એના ટાઈમે કરે છે, એને ટાઈમ ને એની પદ્ધતિ કરશે ને ભક્તો એની મોજ બહુ આવશે. જો ને લોકો આંબા ઉપરથી કેરી તોડીને પછી દાબામાં નાખે, પછી કે કેરી હવે મીઠી નથી થતી, તે તારી રીતે તોડી લીધી, તારી રીતે પકાવી એટલે મીઠી ન થાય. એને એને ટાઈમે અને એની રીતે જો પાકવા દીધી હોત ને, આંબે હાક પડવા દીધી હોત ને, તો હાકરને બોલાવી મીઠી થાત, પણ તે તારી રીતે પકાવી, તારે ટાઈમે પકાવી, જેને કારણે મીઠાશ ન આવી. એમ ભક્તો જીવનમાં મીઠાશ જોતી હોય ને તો ઠાકોરજી ઉપર જીવન છોડતા શીખશો, બહુ મજા આવશે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए सार कथा चैनल को, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.